નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જૈન. ગણપતિ બાપા મોર્યા. અમદાવાદ બાપાની ભક્તિમાં ખોવાયું છે. ગલીઓમાં, શેરીઓમાં અને સોસાયટીઓમાં બધી જગ્યાએ બાપાના દર્શન થઈ રહ્યા છે. ઘરે ઘરે અનેક યુવા મંડળો દ્વારા અલગ અલગ જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. બધી જગ્યાએ ઇકો ફ્રેન્ડલી બાપાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. આ ઉત્સવને લઈને આખો સમગ્ર દેશમાં વાતાવરણ ભક્તિમય બન્યું છે. ગણપતિ મહોત્સવને લઈને અલગ અલગ થીમ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તથા સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની પૂજા અર્ચના કરવામાં આવે છે. અલગ અલગ જાતની પ્રસાદી ધરાવવામાં આવે છે. અમદાવાદ શહેરના સમગ્ર વિસ્તારમાં ગલીઓમાં, શેરીઓમાં ગણપતિજીની સ્થાપના અર્ચના કરવામાં આવે છે, જેમાં આરતી, ભજન તથા ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના રાયપુર વિસ્તારની વાત કરીએ તો રાયપુરમાં ગણેશ મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો એમાં યુવા મંડળોમાં પણ આ વાતને લઈને ઉત્સાહ અને ઉર્જા બંને દેખાઈ રહ્યું છે. રાયપુરમાં યુવક મંડળ દ્વારા પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનાવવામાં આવી છે અને લોકોને પર્યાવરણની જાળવણી માટે અપીલ કરવામાં આવી છે. આપનો પરિચય? મારું નામ વિશાલ મિસ્ત્રી છે અને અત્યારે આપણે ઊભા છે ખાડિયા સાલની ગણેશ મહોત્સવમાં, અને આ 15મું વર્ષ છે અમારું. અને આ તમે મૂર્તિ દેખી રહ્યા છો એ ટોટલી ઇકો ફ્રેન્ડલી છે, આખી માટીથી બનાવેલી છે. અને તમે દાદાના જે અત્યારે શણગાર જોઈ રહ્યા છો, બરાબર, પહેલા દિવસથી ચાલુ થઈ અને છેલ્લા વિષયના દિવસ સુધી એવરી ડે અમે અલગ અલગ જાતના શણગાર કરીએ છીએ. દાદાને દરરોજ વિવિધ વસ્ત્રોથી એમને શણગારવામાં આવે છે અને એમનું સુંદર રીતે રૂપ તૈયાર થાય એ રીતના અમારા પ્રયત્નો હોય છે. વિષયના દિવસની વાત કરું તો વિષયના દિવસે બી આ રીતે અમે ઢોલ નગારા સાથે, વાજિંત્રો સાથે ધૂમધામથી દાદાનું વિસર્જન કરીએ છીએ અને ધ્યાન રાખીએ કે પર્યાવરણનું જતન થાય એ પ્રમાણે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આ વખતે આયોજન કરીએ છીએ. અમદાવાદમાં આ વર્ષે ગણપતિ મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં અલગ અલગ થીમો ભક્તોને પંડાલો તરફ આકર્ષિત કરી રહી છે અને ભક્તો દ્વારા આખો ભક્તિમય વાતાવરણમાં ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવી રહી છે. ભગવાન ગણપતિની સ્થાપના પછી લોકો જગ્યાએ જગ્યાએ બાપાના દર્શન માટે જાય છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને પ્રસાદ ગ્રહણ કરીને લોકો તૃપ્તિ પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે હવે આપણે વાત કરીએ અમદાવાદના રાયપુરની, જ્યાં ગણપતિ બાપાની મૂર્તિએ લોકોના મન મોયા હતા. તો લોકો પોતાના પરિવાર સાથે જાતપાત ભૂલીને અહીંયા દર્શન માટે આવે છે અને બાપાના દર્શન કરે છે. ક્યાં રહેવાનું? 15 વર્ષથી કરીએ છીએ. છોકરાના દુકાનવાળા બધા ઉભરા છીએ એટલે થઈ જાય. અમારે વિશે અમે ડીજે કરીએ છીએ અને અહીંયાથી લઈને નારંગઘાટ લઈ જઈએ છીએ. બે કલાક બે કલાક કરી નાખીએ, આખો દાડો નીકળી જાય. એ તો 15 દાડે ચાલુ કરીએ, 15 દાડામાં કરી નાખીએ. હવે આપણે વાત કરીશું અમદાવાદના માધુપુરા વિસ્તારની, કે જ્યાં છત્રપતિ શિવાજીની જેમ ભગવાન ગણપતિની મૂર્તિનો શણગાર કરતા બાપાએ લોકોના મન મોયા હતા. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે. લોકો તન, મન અને ધનથી બાપાનો તહેવાર ઉજવે છે. દર વર્ષે અલગ અલગ થીમ પર બાપાની મૂર્તિને બિરાજમાન કરવામાં આવે છે અને લોકો તહેવાર ઉજવે છે. ત્યારે આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની થીમ પર ગણપતિ દાદાની મૂર્તિ સજાવવામાં આવી છે અને આ મૂર્તિએ બધા લોકોના મન મોયા છે. તેમજ ઘાસ, ચૂનો વગેરે જેવી વસ્તુઓ દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી છે. યંગ ફ્રેન્ડ્સ ગ્રુપ, માધુપુરા, દરિયાપુર દરવાજા બહાર. અહીંયા છેલ્લા 23 વર્ષથી અમે આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરતા હોઈએ અને દર વર્ષે જેમ જેમ પ્રગતિ થાય એમ અમારા ભગવાન બી અમારી પ્રગતિ કરે છે અને પ્રજાની બી પ્રગતિ કરે છે. આ વખતેનું થીમ એવી છે કે રાજા છત્રપતિ શિવાજીના સ્વરૂપમાં ભગવાન શ્રી ગણેશજીને સ્થાપના અહીંયા કરેલી છે. ભગવાન ના સ્વરૂપ અમે જે 23 વર્ષથી જે સ્વરૂપ લાઈએ છીએ ભગવાનના રૂપમાં લાઈએ છીએ. તો અમદાવાદના દરેક વિસ્તારમાં ગણપતિનો તહેવાર ધામધૂમપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. અલગ અલગ યુવકો દ્વારા મંડળો બનાવવામાં આવે છે અને અલગ અલગ થીમ પર બાપાની મૂર્તિઓ બેસાડવામાં આવે છે. અમદાવાદના દરેક વિસ્તારમાં બાપાની મૂર્તિઓ બેસાડવામાં આવે છે. અલગ અલગ યુવક મંડળો દ્વારા અલગ અલગ થીમ પર બાપાની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને લોકો અલગ અલગ પ્રસાદી ચડાવી પોતાને ધન્ય માને છે. ત્યારે હવે આપણે વાત કરીએ અમદાવાદના મણિનગર વિસ્તારની, કે જ્યાં કુમકુમ સોસાયટીમાં 10 વર્ષથી ગણપતિનો તહેવાર મનાવવામાં આવે છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બેસાડવામાં આવી છે. મારું નામ ધવલ ઠાકોર છે અને મારા મંડળનું નામ છે જય માતાજી મિત્ર યુવક મંડળ. અમે 10 વર્ષથી આપણે ગણપતિ કરીએ છીએ અને હર વખત ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવીએ છીએ. કુમકુમ સોસાયટી, મણિનગર.
અમે ટોટલ મળીને 25 કે 30 છોકરા છે અને સોસાયટીના હળી મળીને ગણપતિ કરીએ છીએ. તેજાભાઈ કરમશીભાઈ દેસાઈ કુમકુમમાં રહેવાનું 20 નંબર. અમારા કુમકુમ સોસાયટીમાં છેલ્લા 10-11 વર્ષથી ગણપતિ ઉત્સવ થાય છે અને યુવાન મિત્રો આ બધા એમના સાથ સહકારથી આ ગણેશ ઉત્સવ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન અમે કરીએ છીએ વર્ષોથી. અને અહીંયા આ સોસાયટીમાં અમારી એકતા અને અખંડિતતા છે અને ભારતનો વિકાસ થાય અને નરેન્દ્ર મોદી ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી જ અભ્યર્થના હતા. હવે વાત કરીએ ખોખરા વિસ્તારની કે જ્યાં ગણપતિની અલગ જ રીતે સ્થાપના કરવામાં આવી છે. સેવ ફૂડની થીમ ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. અન્નનો બગાડ થતો અટકાવી શકાય તે હેતુથી આ મૂર્તિ બનાવવામાં આવી છે, જેથી ગણપતિ દાદાના માધ્યમથી લોકો સુધી આ સંદેશ પહોંચી શકે તે હેતુથી આ વિસ્તારમાં અલગ જ રીતે ગણપતિ તહેવારની ઉજવણી કરવામાં આવી છે. કમલેશ પટેલ, ખોખરા વિસ્તારમાં જ મારું નિવાસસ્થાન છે, અહીંયા નજીકમાં જ રહું છું. છેલ્લા ઘણા સમયથી જોતા આવીએ છીએ ટીવીમાં સમાચારમાં કે આ વિશ્વની અંદર સમગ્ર ભારતની અંદર આશરે 20 કરોડ કરતાં પણ વધારે લોકો ભૂખ્યા સૂઈ જાય છે. તો આજની આ થીમ છે સેવ ફૂડ. આ વર્ષની અમે આ સતત 7મું વર્ષ છે અને દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરતા હોઈએ છીએ. આપ જોઈ રહ્યા છો એમાં મૂર્તિની અંદર ગણેશજીના હાથમાં એક જ લાડુ છે. મારી પણ આપ જે ગણેશ ભક્તો દર્શન કરવા આવે છે તમામને વિનંતી છે કે આપણે પણ આપણી થાળીમાં જેટલું જ જોઈતું હોય તેટલું જ અન્ન લઈએ. અન્નને બનતા 1 થી લઈને 120 દિવસ લાગે છે અને આપણે ક્ષણ વારમાં એનો બગાડ કરવામાં જરા પણ વિચાર નથી કરતા. એટલે આજે ગણપતિ દેવના માધ્યમથી અમે લોકોને સમજાવવા માંગીએ છીએ કે અન્નનો બચાવ કરવો જોઈએ. અમદાવાદમાં આ વર્ષે ગણપતિ મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિસ્તાર કોઈ પણ હોય પણ ભક્તો બાપાની ભક્તિ કરતા ચૂકતા નથી અને અલગ અલગ રીતે કાર્યક્રમો કરીને લોકોને ક્યાંક શીખ મળે છે તો ક્યાંક લોકોને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.